गुजरातीओ पहेलाथी ज अमित त्रिवेदीना सौथी जाणीता गुजराती गरबा गीत मोती वेराणा ने खूब ज पसंद करी रह्या छे। आ गीत जे हवे आवी गयु छे जे आगामी गुजराती फिल्म चबूतरो नु ओपनिंग ट्रेक छे। गुजरातीओ फरी एकवार ढोलना ताले झूमशे। आ गीत संपूर्णपणे गरबा ने समर्पित छे अने तमने आ गरबा सीजन मां आ गीत साथे डांस करवानी चोक्कसपणे सुंदर तक आपशे। जय श्री त्रिवेदी अने अमित त्रिवेदी साथे मळीने गीत नु संगीत तैयार कर्युं हतुं। फिल्म चबूतरो 4 नवेम्बरे थिएटर मां रजू थई रही छे त्यारे फिल्म अने मोती वेराणा सॉन्ग ने लईने फिल्म ना लेखक डिरेक्टर चाणक्य पटेले पोतानी लागणीओ वहेंची हती। अहेवाल अश्विन लिंबासिया अमदावाद। पहला तो हेलो, मारू नाम अंजलि बारोट छे अने मैं हिंदी में तो बहु काम करेलू छे। पहला जेम के तमे मने स्कैम में जोई हशे, स्कैम 1992 शू अने शूरवीर में जोई, अने आ मारी पहली गुजराती पिक्चर छे एटले आ बहु ज स्पेशल छे। अने आ पिक्चर नु नाम छे चबूतरो, अने चबूतरो रिलीज थाय छे 4 नवेम्बरे गुजरात में बॉम्बे में। तो चबूतरो विषय हूँ एज कहीश के एक बहु सरस सीम्पल अने बहु मीनिंगफुल पिक्चर बनावी छे अमे, के तमे तमारा फेमिली साथे जईने एन्जॉय करी शको छो अने एट द सेम टाइम तमने एक नानकड़ो मेसेज मळी जशे ए फिल्म जोया पछी। तो ए मेसेज बहु ज ब्यूटिफुल छे अने एना विषय हूँ वधारे कहीश नहीं, नहीं तो मजा जती रहेशे। પણ ચબૂતરો પ્લીઝ તમે બધા તમારી ફેમિલી સાથે જાઓ અને એન્જોય કરો, તો એ જ અમારી આશા છે 4 નવેમ્બર। તો આ સેમ ક્વેશ્ચન મેં મારા જે ડિરેક્ટર છે ચાણક્ય એમને મેં આ સેમ ક્વેશ્ચન પૂછ્યો હતો, તો એમણે મને કીધું હતું, હું તો અમદાવાદની નથી, તો એમણે મને કીધું હતું કે તમે જ્યારે અમદાવાદ આવશો તો તમે જોશો અહીં કે બહુ કોમનલી તમને આ બર્ડ ફીડર, એમણે મને એવી રીતે સમજાવ્યું હતું કે ચબૂતરો એટલે બર્ડ ફીડર, તો તમને આ વસ્તુ બહુ કોમનલી દેખાશે, એ અમદાવાદને રિપ્રેઝેન્ટ કરે છે એ વસ્તુ। તો અમારી ફિલ્મનું પણ એ જ કોન્સેપ્ટ છે કે જ્યાં ચબૂતરોમાં જે બર્ડ્સ હોય છે એ સવારે જ્યાં જાય ત્યાં ઉડી કરીને પછી સાંજે તો રેસ્ટ કરવા એમના જ ત્યાં એમની જ ચબૂતરો પર આવી જાય છે। તો એ જ વસ્તુ અમારી ફિલ્મમાં દર્શાવ્યું છે કે જે જર્ની છે વિરાજના કેરેક્ટરની, હવે કહી શકું હું? હા ઠીક છે, હા તો એ જ ચબૂતરો ફિલ્મમાં દર્શાવ્યું છે કે જે વિરાજનું જે કેરેક્ટર છે જે રોનક પ્લે કરે છે એની જર્ની કેમ કેમ આ બર્ડ્સના જેવી સિમિલર છે એ છે ચબૂતરો। નમસ્કાર, પહેલાં તો મારું નામ ચાણક્ય છે। આ મારી ફર્સ્ટ મૂવી છે ચબૂતરો, જે હમણાં 4 નવેમ્બરના રિલીઝ થઈ રહી છે ઓલ ઓવર ગુજરાતમાં બી અને મુંબઈમાં બી। તો જેમ તમે પૂછતા હતા ચબૂતરો નામ કેમ, તો મને તો ખબર છે હું તો અહીંયા અમદાવાદમાં જ છું અને હું આખડી છે બેકગ્રાઉન્ડમાં છું અને હું ઓલ્ડ સિટીમાં ઘણું ફર્યો છું, ભલે હું પેદા થયો છું આ સાઈડ વેસ્ટ સાઈડ ઓફ અમદાવાદ અને મારું એવું એક્ઝેક્ટલી કોઈ કનેક્શન નથી ઓલ્ડ સિટી સાથે, પણ હું જ્યારે બી જતો હતો મને ચબૂતરા જોઈને હંમેશા બહુ સારું લાગતું હતું કે આ ચબૂતરો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રક્ચર હોય છે। અને ચબૂતરાનું અમે ટાઇટલ એ રીતે વિચારેલું કે જેમ જો અંજલીએ કીધું કે જેમ કબૂતરો બહાર જાય અને આખો દિવસ ફરે અને સાંજે પાછા આવી જાય, તો આપણી સ્ટોરીમાં બી એક આવી જ જર્ની છે એક છોકરાની જે યુએસમાં રહી રહ્યો છે, યુએસથી બહુ ફેસિનેટેડ છે, ત્યાંની લાઇફસ્ટાઈલથી બહુ જ ખુશ છે અને એને એવું ઈચ્છે છે કે હું ત્યાં સેટલ થઈ જાઉં। હવે કોઈ કારણસર એને ત્યાંથી આવવાનું થાય છે પાછું અમદાવાદ એના પોતાના શહેરમાં, જેને એ એટલું પસંદ નથી કરતો હતો જેટલું એ યુએસને પસંદ કરતો હોય છે। એન્ડ આઈ એમ શ્યોર કે આ થોટથી બહુ બધા લોકો આપણે ત્યાં ગુજરાતી રિલેટ કરી શકે છે। તો એ જેવો જ્યારે અહીંયા આવે છે પાછો, ત્યારે અહીંયા જે સમય એ કાઢી રહ્યો છે, જ્યારે એ ફિગર આઉટ કરી રહ્યો છે કે મારે કરવાનું શું અહીંયા ઘડી, એ દરમિયાન એ અંજલીનું કેરેક્ટર જે છે એ એઝ એન આર્કિટેક્ટ સ્ટુડન્ટ હોય છે, તો એને મળે છે, જેના એને મળ્યા પછી એ જે સમય અહીંયા કાઢી રહ્યો છે એના થ્રુ એનું માઇન્ડ એનું પરસેપ્શન ચેન્જ થઈ રહ્યું છે શહેર વિશે, અને ઇવેન્ચ્યુઅલી તમારે મૂવીમાં જોવું પડશે કે એ ફાઇનલી કરશે શું, ત્યાં જતો રહેશે અહીંયા રહેશે તો અહીંયા રહીને શું કરે છે। તો આઈ થિંક આ બહુ રિલેટેબલ ટોપિક છે જે આઈ થિંક ઘણા બધા લોકો આપણા ગુજરાતી લોકો તો બહુ જ રિલેટ કરી શકશે। ફેમિલી ઓરિયન્ટેડ મૂવી છે, આમાં લાઇટ બધી વસ્તુ એકદમ લાઇટ છે, લાઇટ ડ્રામા છે, કારણ કે બહુ રિયલ આ ટાઈપની સ્ટોરી રાખી છે, મેં એને બિલકુલ બી ફિલ્મી ટાઈપ બનાવવાનો કોશિશ નથી કરી, તો બહુ રિલેટેબલ છે। ફેમિલી સાથે લોકો જોવે તો એમને બહુ બધા કેરેક્ટર સાથે એ લોકો પર્સનલ લાઈફમાં ક્યાં તો એ પોતે એવા હશે ક્યાં એ કોઈકને ઓળખતા હશે જે લોકો એ ટાઈપના હશે, તો બસ ઇટ્સ અ વેરી હું તો સિમ્પલ લાઈનમાં કહું તો એ આમ જોયા ને તો એક જાતની એક
ઇન્સ્પિરેશનલ એટલે મોટિવેશનલ એમની સ્ટોરીમાં બી હું આને કેલ્ક્યુલેટ કરી શકું છું, કારણ કે ઇવેન્ચ્યુઅલી એ તમને તમારા શહેર વિશે રીકનેક્ટ કરવા માટેનો એક થોટ પ્રોસેસ જે છે એ આઈ થિંક તમે ક્વેશ્ચન કરશો એટ ધી એન્ડ ઓફ ધ મૂવી, તમને એવું લાગશે કે હું આ શહેરમાં રહું છું, આના માટે હું શું કરી શકું છું, આ ટાઈપની આ સ્ટોરી છે.